મિત્રો, આજે આપણે અંગ્રેજીની વર્કશીટને સોલ્વ કરીશું. આગળ આપણે ગુજરાતીની વર્કશીટ સોલ્વ કરી હતી, હવે આજે અંગ્રેજીની વર્કશીટ સોલ્વ કરીશું. જો તમે હજુ સુધી લેવા ના આવે હોય તો લઈ જાવી, અને ઘરે હું સોલ્વ કરાવું છું એ રીતે તમારે ઘરે સોલ્વ કરવાની છે. તો આની અંદર તમારે શું કરવાનું છે? પ્રથમ કે અહીંયા વન અને ટુ લખેલા છે, મેં જો દેખાય છે ને, તો અહીંયા તમારે શું કરવાનું, બોક્સની અંદર વચ્ચેની જે લીટીઓ છે એની અંદર વન વન લખી દેવાનું છે. અહીંયા વન પછી શું આવે? ટુ. તો અહીંયા ટુ લખવાનું છે, અને પછી પાછળ ઈ મૂળ અક્ષર લખ્યો છે. તો તમારે અહીંયા મેં ડેશ કરેલા છે, પોઈન્ટ આપેલા છે, તમારે શું કરવાનું છે, મેં જે રીતે લખ્યું છે એ રીતે તમારે ઈ ફોર એલિફન્ટ લખવાનું છે. ખ્યાલ આવ્યો ને? તો આ રીતે તમારે વન ટુ અને ઈ લખવાના છે. પછી છે મૂળાક્ષર ઈ, ફરતે ગોળ કરો. તો તમે અહીંયા ઈ લખ્યો જેથી તમને ઓળખતા આવડી જાય, આવડી જાય ને? તો ઈ કયો છે? તો અહીંયા તમારે શું કરવાનું છે કે જોવાનું છે કે અહીંયા ઈ કયો છે. તો પહેલાં મેં એ આપેલો છે, દેખાય છે ને? હવે બીજામાં કયો છે? તો આ છે નહીં, તો છી સી છે. પછી આ એ ફોર એપલ છે, આ પણ નથી ઈ ફોર એલિફન્ટ. પછી છેલ્લે, તો છેલ્લે ઈ એલિફન્ટ આપેલો છે. તો શું કરવાનું એની ઉપર આ રીતે ગોળ કરવાનું છે. તમારે ખ્યાલ આવ્યો ને? પછી અહીંયા જોવાનું છે, તો અહીંયા આ રહ્યો ઈ ફોર એલિફન્ટ, તો ગોળ કરવાનું. અહીંયા પણ ઈ વચ્ચે આપેલો છે. તો આ રીતે તમારે ઈ ફોર એલિફન્ટ ગોળ કરવાનું છે શોધીને. ખ્યાલ આવ્યો ને? અને હવે પાછળ શું છે કે સરખા મૂળાક્ષરોને જોડો. તો અહીંયા તમારે શું કરવાનું છે, એક સરખા મૂળાક્ષરો હોય એને જોડવાના છે. તો હું તમને અહીંયા જોડાવું છું, તમારે ઘરે જોડવાના છે. તો પહેલું આપેલું છે એ અને એ, બીજું છે બી અને બી. તો આ રીતે બી ફોર બોલ, બી ફોર બોલ સામે જોડવાનું. પછી સી ફોર કેટ, તો અહીંયા સામે સી ફોર કેટ સાથે જોડવાનું. પછી ડી ફોર ડોગ, તો અહીંયા ડી ફોર ડોગ સાથે જોડવાનું. અને ઈ ફોર એલિફન્ટ, તો આ રીતે તમારે એક સરખા મૂળાક્ષરો હોય એને જોડવાના છે. પછી આ જ રીતે અહીંયા નંબર્સ આપેલા છે, તો તમારે એક સરખા નંબર્સને જોડવાના છે. તો વન છે તો વન જોડેલું છે. પછી ટુ, તો ટુ ટુ જોડવાનું. પછી થ્રી, તો થ્રી થ્રી જોડવાનું. અને ફોર, તો ફોર ફોર. ખ્યાલ આવે ને? તો આ રીતે તમારે સરખા નંબર્સ જોડવાના છે. અને હવે છે હરોળમાં સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો, જે હું તમને બોર્ડ ઉપર કરાવું છું. તો હું બોર્ડ ઉપર કરાવું છું, તમારે એ રીતે ઘરે વર્કશીટની અંદર કરવાનું છે. ખ્યાલ આવે? પછી હરોળમાં સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો, તો તમારે એને જોવાનું છે કે એ ફોર એપલ આપેલો છે. તો કયો મૂળાક્ષર સાચો છે પહેલેથી જ જોવાનું છે. તો બધા ઉલટા આપેલા છે, અને આ રહ્યો એ ફોર એપલ, તમારે ગોળ કરવાનું. પછી અહીંયા બી છે, તો આ છે નથી, આ બધા ઉલટા છે. આ રહ્યો બી ફોર બોલ. ખ્યાલ આવે? પછી સી ફોર કેટ, અહીં પહેલો સી ફોર કેટ આપેલો છે, બીજા બધા એનાથી ઉલટા આપેલો છે. પછી ડી, તો બી ફોર ડોગ જોવાના છે. આ રહ્યો બી ફોર ડોગ. તો આ રીતે તમારે શું કરવાનું કે સાચા મૂળાક્ષર હોય તે શોધીને ગોળ કરવાનું છે. પછી બોક્સની અંદર જે મૂળાક્ષર આપેલા હોય શોધવાનું છે, અને તેની પર તે ગોળ કરવાનું છે. તો અહીંયા છે બી ફોર બોલ, તો આપણે જોવાનું પહેલી લીટીમાં આ છે નહીં, આ શું છે એ છે, આ સી ફોર કેસ છે, આ બી ફોર ફોર. આ રીતે શોધીને શું કરવાનું ગોળ. પછી આ છે સી, સી ફોર કે, તો આ છે બી ફોર એપલ, આ રહ્યો સી ફોર કે. અહીંયા બોક્સમાં જોવાનું એ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે, એ ફોર એપલ, તો અહીંયા જોવાનું છે. તો આ છે સી ફોર કે, બી ફોર બોલ, આ રહ્યો એ ફોર એપલ, તો આ રીતે ગોળ કરવાનું. પછી ઈ, તો ઈ ફોર એલિફન્ટ, બી ફોર બોલ, એ ફોર એપલ, સી ફોર
તે ગોળ કરવાનું પછી છે એ તો E for elephant, B for ball, D for dog, E for F for hen. તો આ રીતે શું કરવાનું આપણે સુધીને ગોળ. હવે છે હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો. તો મેં તમને આ બંને છે પ્રશ્નો હરોળમાં સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો અને બોક્સમાં આપેલ મૂળાક્ષર શોધો અને ગોળ કરો એ મેં તમને બોર્ડ ઉપર સમજાવ્યું. સમજાવ્યું ને? હવે પાછળ છે હરોળમાં જુદા મૂળાક્ષર જુદા નંબર પર ચોકડી કરો. તો અહીંયા હું તમને એ પણ બોર્ડ ઉપર કરાવું છું, તમારે મારી સાથે કરવાનું છે. તો આ છે વન, આ છે ટુ, તો ટુ જુદા છે, બીજા બધા વન છે. તો આપણે ચોકડી કરી. હવે આ છે ટુ, હવે છે ચિત્ર ઓળખી અને બોક્સમાં તેનું પહેલું મૂળાક્ષર લખો. તો અહીંયા મેં ચિત્ર દોર્યા છે, દોર્યા છે ને, આપ્યા છે ને ચિત્ર. તો તમારે શું કરવાનું છે કે એ ચિત્ર ઓળખી અને એનો પહેલો મૂળાક્ષર શું આવે એ અહીંયા બોક્સમાં તમારે લખવાનું છે. તો આપણે ભણી ગયા, તો એપલમાં શું આવે એ, તો અહીંયા તમારે એ લખવાનું છે. આ રીતે ખ્યાલ આવે ને, એ ફોર એપલ. પછી આ છે બોલ, તો અહીંયા લખવાનો બી ફોર બોલ, તો અહીંયા બી લખવાનો છે. પછી આ છે ડોગ, તો ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, તો અહીંયા ડી કરવાનો છે. પછી આ છે ફ્રૂટ, છે ને, કેટલા બધા ફ્રૂટ છે, કેળા છે, સફરજન છે, દ્રાક્ષ છે ને, તો એ ફોર ફ્રૂટ. અહીંયા એફ કરવાનું છે, આપણે ફિશ કરતા હતા ને, એફ ફોર ફિશ. તો આ રીતે તમારે એફ લખવાનો, ખ્યાલ આવે ને? તો આ રીતે તમારે ઘરે આખી વર્કશીટ સોલ્વ કરવાની છે. ના ખબર પડે તો વિડીયો મેં અત્યારે મૂક્યો જ છે, એ તમારે ઘરે જોઈ અને સોલ્વ કરવાની છે. હવે રહી ગણિતની, જે આપણે આગળના વિડીયોમાં હું તમને સોલ્વ કરાવીશ, ત્યાં સુધી આવજો.